સમાજ એટલે એક વ્યક્તિનો સમૂહ, ચોક્કસ વ્યક્તિઓનો એક સમૂહને આપણે સમાજ કહેવામાં આવે છે. ત્યારે એક સમાજની અંદર આપણી શું ફરજ છે, આપણી આપણા સમાજ પ્રત્યેની શું ફરજ છે, તો એક સમાજ આજે કઈ દિશામાં જઈ રહ્યો છે, આજે આપણા સમાજની પરિસ્થિતિ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. ત્યારે મિત્રો, આજનો સમાજ સૌથી પહેલા સમાજની અંદર સંગઠન ખૂબ મહત્વનું છે. એ કોઈ પણ સમાજ હોય, જો સમાજની અંદર સંગઠન ના હશે, એકતા ના હશે, તો સમાજ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. સમાજની અંદર એક સૂત્રતા હોવી જોઈએ, એક સંગઠન હોવું જોઈએ, જેથી કરીને સમાજના જે પ્રશ્નો ઉપસ્થિત થાય, સમાજની અંદર જે કંઈ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય, ત્યારે સંગઠિત સમાજ દ્વારા આપણે આપણા પ્રશ્નનું આપણે નિરાકરણ લાવી શકીએ, આપણે આપણા પ્રશ્નનું યોગ્ય ચર્ચા વિચારણા કરી સમાજના જે પ્રશ્નો જે છે એને આપણે પ્રશ્નોની વાચા આપી શકીએ. તો સમાજની અંદર સંગઠન, સમાજનું એક સંગઠન હોવું ખૂબ જરૂરી છે. જો સમાજની અંદર સંગઠન જ ના હોય તો એ સમાજ આગળ જતા એ સમાજનો નાશ થાય છે. એ સમાજ ગમે ત્યારે અને ગમે તે વખતે એનું કોઈ કશું ઉપજતું નથી. એટલે એક સમાજની અંદર એક સંગઠન હોવું જરૂરી છે. આપણો સમાજ સંગઠિત રહે, એક રહે, એવી દિશાની અંદર આપણે કામ કરીએ કે જેથી કરીને આપણો સમાજ એક સૂત્રતાથી બંધાયેલો રહે. સમાજની અંદર સંગઠન ખૂબ જરૂરી છે. આજે આપણે જોઈએ છે કે સમાજની અંદર વ્યસનો વધી ગયા છે. તમે જોયું હશે કે આજે સમાજની અંદર લોકો ખૂબ મહેનત કરે છે, ખૂબ કાળી મજૂરી કરે છે, પૈસા કમાય છે, પરંતુ એ કમાયેલા પૈસા વ્યસનની પાછળ બરબાદ કરી નાખે છે અને પરિણામે એ ખોટા વ્યસનને કારણે એને અનેક પ્રકારના રોગોનો ભોગ બનવું પડતું હોય છે. અનેક પ્રકારના રોગોની અંદર એ સપડાઈ જતો હોય છે અને એના કારણે એની ફેમિલી જે છે એને પણ એની અસર થતી હોય છે, એને પણ ભોગવવાનો વારો આવતો હોય છે અને પરિવારની અંદર ઝઘડા ઉત્પન્ન થાય, પતિ પત્ની વચ્ચે ઝઘડા ઉત્પન્ન થાય, એવા અનેક પ્રશ્નો વ્યસનને કારણે થયા છે. ત્યારે મિત્રો, આપણે સંગઠિત સમાજની વાત કરી ત્યારે એ સમાજની અંદર આપણે આપણા સમાજમાંથી વ્યસનો દૂર થાય એવા કામો કરવા પડશે. એ આપણી નૈતિક ફરજ છે કે સમાજમાંથી ખોટા વ્યસનો દૂર થાય. જો વ્યસનો હશે, વ્યસની સમાજ હશે અને એ વ્યસન પાછળ પોતાનો સમય, પોતાના પૈસા વેડફતો હશે, તો એ સમાજ સમય જતાં એક માયકાંગલો સમાજનું નિર્માણ થશે. અને આજે તમે જોયું હશે કે હોસ્પિટલોની અંદર એટલા બધા દર્દીઓથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને તેમાં કેન્સરના રોગો, ટીબીના રોગો, કિડનીની બીમારી, ફેફસાની બીમારી, અનેક જાતના રોગોના કારણે હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ત્યારે આપણે આપણું સ્વાસ્થ્ય જાળવીએ અને ખોટા વ્યસનના રવાડે આપણો સમાજ ના પડી જાય. ખોટા વ્યસનના રવાડે આપણો સમાજ જે ચડી ગયો છે એને ફરી પાછો એની મૂળ જગ્યા પર લાવીએ, એવી દિશાની અંદર કંઈક કામ કરીએ, તો એ આપણી એક નૈતિક ફરજ, આપણી આપણા સમાજ પ્રત્યેની ફરજ હશે. મિત્રો, વ્યસન એ ખૂબ નુકસાનકારક છે. વ્યસનના કારણે બધા ફેમિલીઓ આજે બરબાદ થઈ ગઈ છે. એટલે જેમ બને તેમ વ્યસનો ઓછા કરજો. તમારું સ્વાસ્થ્યને કંઈક કથળી જશે ત્યારે તમને ખબર પડશે કે ખરેખર આ વ્યસનની અસર અત્યારે થાય છે, વ્યસનની અસર ખૂબ લાંબા સમય થાય છે. મિત્રો, આપણા સમાજની અંદર જેમ બને તેમ શિક્ષણમાં વધારો થાય એ ખૂબ જરૂરી છે. આપણે જો શૈક્ષણિક રીતે આગળ આવીશું
તો આપણો સમાજ એક એજ્યુકેટેડ સમાજ તરીકે એનું નિર્માણ થશે. એટલે મારા યુવાન ભાઈ બહેનો, મારા સમાજના સજ્જનો, વડીલો, તમે કંઈક એવું કામ કરો કે સમાજમાં શિક્ષણનો વધારો થાય. ગામમાં ગામની સ્કૂલો આજે બંધ થતી ગઈ છે, આજે બધી સ્કૂલો મર્જ કરવાને આરે આવી છે, ત્યારે જેમ બને તેમ ગામમાંથી કોઈ કોઈ બાળક, કોઈ દીકરી શિક્ષણ વગર વંચિત ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. શિક્ષણ વગર કશું થવાનું નથી. સમાજ આગળ ત્યારે જ આવશે કે જ્યારે સમાજની અંદર શિક્ષણ વધશે. શિક્ષણ વધશે એટલે આપણા સમાજના યુવાનો નોકરીએ લાગશે અને દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક સમાજના માણસો નોકરી કરતા હશે તો એ સમાજ આગળ આવશે. એટલે શિક્ષણ વગર કશું થવાનું નથી. જેમ બને તેમ શૈક્ષણિક દિશાની અંદર આપણે કામ કરીએ, શિક્ષણ ક્ષેત્રે આપણે કામ કરીએ કે જેથી કરીને જેમ બને તેમ આ સમાજ શિક્ષિત થાય, જેમ બને તેમ આ સમાજમાં શિક્ષણમાં વધારો થાય એવી દિશામાં આપણે કામ કરીએ. એટલે એ પણ આપણી એક નૈતિક ફરજ છે કે શિક્ષણ વધે એ દિશામાં કામ કરીએ. મિત્રો, આજે તમે જોયું હશે કે સમાજ, આપણો સમાજ, મોટાભાગનો સમાજ ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે ખેતી આપણે કરીએ છીએ, સાચી વાત છે, પરંતુ ખેતીની અંદર પણ એક આપણો જે બિઝનેસ જે છે આપણા સમાજની અંદર, એ બિઝનેસની અંદર ઘણા બધા લોકોને નોલેજ હોતું નથી. કેવી રીતના ખેતી કરવી, કેવી રીતના આપણો બિઝનેસ કરવો, કેવી રીતના આપણે આપણા બિઝનેસને ડેવલપમેન્ટ કરી શકીએ એના વિશે પણ એક સેમિનાર યોજાવો જોઈએ અને ત્યાં એનું માર્ગદર્શન સમાજના લોકોને મળે એવું આપણે કરવું જોઈએ. આજે તમે જોયું હશે કે આજે સમાજની અંદર આજના યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન છે રોજગારી. માણસને રોજગારી મળતી નથી, રોજગારી એક સમસ્યા છે. ત્યારે આપણો જે બાપ દાદાનો વ્યવસાય છે એ વ્યવસાયને કેળવણી આપણે આપણા સંતાનને આપીએ, આપણી જે સ્કિલ છે એ આપણા બાળકને આપીશું તો એ એના બાળકને આપશે અને આમ કરતા કરતા આપણી સમાજની અંદર એક સ્કિલ વધશે તો સમાજ આગળ આવશે. હવે આપણે જે કંઈ સ્કિલ લીધી છે એ સ્કિલ આપણા બાળકને આપવાની છે. હવે આપણા સમાજમાંથી કોઈ ટેલરિંગનું કામ કરતું હોય, કોઈ વાળ કાપવાનું કામ કરતું હોય, કોઈ ગેરેજનું કામ કરતું હોય, કોઈ ટીવી રિપેરિંગનું કામ કરતું હોય, તો એવા વ્યક્તિઓ સાથે આપણા યુવાનોને જોડો કે જેથી કરીને એ સ્કિલ આપણા સમાજમાં આવે. એક વ્યક્તિ ટુ વ્હીલર રિપેર કરતા શીખશે તો એ બે બીજા યુવાનને શીખવશે અને એ બે બીજા યુવાનને શીખવશે. એમ કરતાં કરતાં એક આખી શૃંખલા ઊભી થશે અને સમાજની અંદર જે બેરોજગારીની સમસ્યા છે એ દૂર થશે. એટલે બિઝનેસ, ધંધા રોજગાર ક્ષેત્રે પણ એક સમાજ નું કાર્ય છે કે આપણા સમાજની અંદર કોઈ યુવાન નવરો બેઠો છે, કશું કરતો નથી, તો એને આપણે ગાઈડલાઈન કરીએ કે જા ભાઈ, પેલો ભાઈ મોટર રિવાઇન્ડિંગનું કામ કરે છે, તું ત્યાં જઈ બેસ અને તું મોટર રિવાઇન્ડિંગ શીખ, કે જેથી કરીને તું શીખશે તો બે પૈસા કમાશે. એટલે એ રીતના જેમ બને તેમ રોજગારી વધે એ ક્ષેત્રમાં આપણે કામ કરીએ, એ આપણી નૈતિક ફરજ છે. ખાલી સમાજ સમાજ કરીશું, ખાલી સંગઠનની વાત કરીશું, પણ સમાજના યુવાનો આજે રોજગારી વિહોણા થઈ ગયા છે, આજે કેવી બધી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેના કારણે આજનો યુવાન ને સમજ પડતી નથી કે આટલું આટલું ભણ્યા પછી શું કરવું. પણ મૂળ છે મિત્રો, આપણે આપણો જે વ્યવસાય છે, સામાજિક વ્યવસાય છે, એને પણ આપણે આગળ વધારવાનો છે, જેથી કરીને આપણે આપણા સમાજમાંથી એક સારો સમાજનું નિર્માણ કરી શકીએ. આપણે જલ્દી જલ્દી લગ્ન કરી લઈએ છીએ પણ આપણી પાસે કોઈ સ્કિલ હોતી નથી, પૈસા કમાવાની કોઈ જાતની સ્કિલ હોતી નથી અને ખાલી લગ્ન કરવા બેસી જઈએ છીએ. અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે સમાજ, ત્યારે આપણે નોકરી શોધવા નીકળીએ છીએ. એટલે સામાજિક સ્તરની અંદર આપણે આપણા ધંધા રોજગારનું પણ ડેવલપમેન્ટ કરીએ, જેથી કરીને જો આપણા સમાજની અંદર ધંધા રોજગાર હશે, પૈસા હશે, તો સમાજ, મજબૂત સમાજનું નિર્માણ થશે.
મિત્રો આપણા સમાજની અંદર ખોટા વ્યસનો છે એને ખાસ કરીને દૂર કરવાની જરૂર છે અને ખોટા કુરિવાજો છે આજે આપણે હજુ પણ 21મી સદીની અંદર જીવતા થયા છે ત્યારે આપણા સમાજની અંદર હજુ પણ એક દહેજ પ્રથા ચાલુ છે એ દહેજ પ્રથા નાબૂદ થાય અને સમાજની અંદર દહેજ પ્રથા જો દૂર થાય તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય એટલે સમાજમાંથી આવા ઘણા બધા કુરિવાજો છે એને આપણે દૂર કરવાની જરૂર છે સમાજ પુરુષાર્થી બને સમાજ મહેનતુ બને એ પણ ખૂબ જરૂરી છે ઘણા બધા લોકો આજે કશું કરતા નથી બસ હવે મારે સમય થઈ ગયો છે હવે મારી ઉંમર થઈ ગઈ છે મારે શું કરવાનું છે પરંતુ એવા લોકો જે છે જે સમાજને નિર્માલ્ય બનાવી રહ્યા છે નિર્મળ સમાજને એક એવી દિશામાં લઈ જઈ રહ્યા છે કે જેના કારણે સમાજ કશું કરી શકવાનું નથી એટલે જેમ બને તેમ સમાજની અંદર પુરુષાર્થ વધે આળસને બગાડવાની જરૂર છે કારણ કે વ્યક્તિ ક્યારે એકબીજાને જોઈને શીખે છે એક વ્યક્તિ બેઠો હોય તો એને જોઈને બે પાંચ વ્યક્તિ પાછા બેસશે એક વ્યક્તિ કામ કરતો હોય તો તેને જોઈને બીજા બે પાંચ માણસો પણ કામ કરશે એટલે સામાજિક સ્તરની અંદર જે આપણા વડીલો છે જે મોટા માણસો છે તે કામ કરશે તો એને જોઈને આજના યુવાનો પણ કામ કરતા હોય છે એટલે મારે એમ કહેવાનું છે કે જેમ બને તેમ સક્રિય બનો કશું કામ કરતા રહો કે જેથી કરીને આપણું આપણે જે કરીએ છીએ એની છાપ આપણા સમાજ ઉપર પણ પડતી હોય છે એટલે મારા યુવાન ભાઈ બહેનો મારા સજ્જનો મારા સન્નારીઓ આપણી જે ફરજ છે એક સમાજ પ્રત્યેની જે ફરજ આપણી શું છે તે આ ફરજો છે કે જેમ બને તેમ સમાજની અંદર શિક્ષણ વધે સમાજની અંદર ખોટા કુરિવાજો નષ્ટ થાય સમાજની અંદર પુરુષાર્થ વધે સમાજની અંદર એક એવા સમાજનું નિર્માણ થાય એક ઉત્તમ સમાજનું નિર્માણ થાય એવી હું આશા રાખું છું અને આમ કરીને આપણે આપણે સમાજની આ ફરજો છે સમાજની સંગઠન વધે સમાજ એક સંગઠિત થાય એ પણ ખૂબ જરૂરી છે તો મિત્રો આ સાથે હું મારી આજની વાણીને વિરામ આપું છું આપ સૌને મારો વિડીયો પસંદ પડ્યો હશે તો તમારા મિત્ર મંડળને પણ આ મારો વિડીયો શેર કરજો અને લાઈક કરજો જો તમને મારો વિડીયો પસંદ પડે તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત